ટ્રેડિશનલી ખીરપુરી હોય કે શ્રીખંડપુરી હોય સવાર હોય કે સાંજ હોય ક્યારેય પણ આપણને ફરસાણ બનાવવાનું હોય તો આપણે ગુજરાતી ફરસાણ બનાવીશું તો આજે આપણે ગુજરાતી ફરસાણમાં ગુજરાતી બટાકાવાડા બનાવીશું જે બનાવવા બહુ જ સહેલા છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે જો મારી રેસીપી આજની તમને ગમે તો લાઇક કરજો શેર કરજો એન્ડ સુધી જોજો અને વધારેમાં વધારે સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે ગુજરાતી રીતે આપણે બટાકાવાળા બનાવવાની શરૂઆત કરીએ તો સરલાસ કિચનમાં તમારું સ્વાગત છે અહીં આગળ મેં નાના પાંચ બટાકાને મેં સ્ટીમ કરી લીધા હતા અને સ્ટીમ કરી અને એની ઉપરથી સ્કીન કાઢી લીધી હતી અને સ્કીન કાઢી અને હવે આપણે એને આપણે મેશ કરવાના છે એકદમ માવો બનાવી દેવાનો છે એટલે આપણે સરસ રીતે મેશરથી આપણે મેશ કરી લઈશું મેં ડાયરેક્ટ પાણીમાં બાફ્યા નથી મેં સ્ટીમ કર્યા છે જેથી કરીને અંદર બહુ મોઇશ્ચર ભરાય નહીં અને આપણું સ્ટફિંગ બહુ જ સરસ બને એટલે એકદમ ચટપટા સ્ટફિંગ સાથે આજે આપણે બટાકાવાળા બનાવીશું તો આપણા બટાકા સરસ રીતે મેશ થઈ ગયા છે હવે એની અંદર આપણે મસાલા કરવાના છે મસાલાની અંદર અહીંયા આગળ આપણે લઈશું સ્વાદ પ્રમાણે પહેલાં મીઠું લઈશું એટલે અહીંયા આગળ અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દીધું છે એની સાથે તીખાશ માટે અહીંયા આગળ એક ટી સ્પૂન જેટલું અહીંયા આગળ લીલું મરચું મેં વાટીને તૈયાર રાખ્યું હતું તમે ઝીણા ક્રશ કરીને પણ લઈ શકો છો અહીંયા આગળ અડધી ચમચી જેટલો ગરમ મસાલો જે આપણે દાળ શાકમાં નાખીએ છીએ અને અડધી ચમચી જેટલું આદુ મેં અહીંયા આગળ છીણી લીધું હતું એ આદુ લઈશું અને હવે એની સાથે આપણે અહીંયા આગળ લીલા ધાણા ફ્રેશ લઈશું ઓછા એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલા અને અહીંયા એક ટી સ્પૂન જેટલી અહીંયા દળેલી ખાંડ લઈશું જો તમને ગળપણ બટાકાવાડામાં ના ભાવતું હોય તો સ્કીપ કરી શકો છો ગડપણ સાથે થોડી ખટાશ આપણે ઉમેરી દઈશું એટલે અહીંયા આગળ એક ટી સ્પૂન જેટલું લીંબુ નીચોવી દઈશું લીંબુની જગ્યાએ તમે આમચૂર પણ લઈ શકો છો એ ઉમેર્યા પછી હવે એની અંદર આપણે અહીંયા આગળ દાડમના દાણા લઈ રહ્યા છે ગુજરાતી ટ્રેડિશનલ બટાકા વડામાં દાડમના દાણા જાય છે એટલે આપણે દાડમના દાણા આપણે ઉમેરી દીધા હવે અહીંયા આગળ ગરમ ગરમ તેલ લીધું છે હવે હે ગરમ તેલમાં આપણે અડધી ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરી દઈશું રાઈ સરસ રીતે તતડી ગઈ છે હવે એની અંદર વન ફોર ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું થોડા કઢી લીમડાના પાન અને અહીંયા આગળ વન ફોર ટી સ્પૂન જેટલી અહીંયા આગળ હિંગ ઉમેરી દઈશું એ બધું ઉમેર્યા પછી હવે આખો વઘાર આપણે બટાકા વડાના માવામાં ઉમેરી દઈશું એકદમ સુગંધીદાર બહુ જ સરસ આપણા બટાકા વડાનો માવો થઈ જશે એટલે એ બધું ઉમેર્યા પછી હવે આ બધા માવાને આપણે પહેલાં તો ગરમ તેલ આપણે ઉમેર્યું છે એટલે ચમચીથી પહેલાં મિક્સ કરી લઈશું સરસ રીતે અને એ મિક્સ કર્યા પછી હાથેથી સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે અને સરસ રીતે આમ બટાકા વડાનો માવો આપણો સરસ મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે એની અંદરથી આપણે બટાકા વડાના લુવા કરીશું આપણે જેટલા મોટા વડા કરવા હોય એટલા લુવા તમે કરી શકો છો નાના મોટા કોઈ પણ સાઇઝમાં આપણે અહીંયા મીડિયમ સાઇઝમાં કરી રહ્યા છે તમે જોઈ શકો છો આવી જ રીતના આપણે બધા ગોળા વાળી લેવાના છે બટાકા બટાકાવાડાના ગોળા વળીને તૈયાર થઈ ગયા છે સાત બટાકાવાડા બન્યા છે હવે એની અંદર આપણે એક કપ જેટલું બેસન લઈશું બેસન અહીંયા આગળ ચાળવીને જ લેવાનું છે બેસન ચડાઈ ગયું છે હવે એની અંદર ઘણા લોકો ચોખાનો લોટ ઉમેરતા હોય છે જો તમારે ઉમેરવું હોય તો એક ટેબલ સ્પૂન જેટલો ઉમેરી શકો છો અહીંયા આગળ મેં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું મીઠું ઉમેર્યા પછી અહીંયા આગળ થોડી ચપટી હળદર ઉમેરી દઈશું વધારે હળદર આપણે નથી લેતા ચપટી જે હળદર લઈએ છીએ હવે એની અંદર આપણે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ચમચીથી અને સરસ ચમચીથી મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે એક ટી સ્પૂન જેટલું આપણે અહીંયા તેલ ઉમેરી દઈશું તેલથી આપણું ખીરું એકદમ સ્મૂથ અને શાઇનિંગ વાળું સરસ બનશે એટલે એક ટી સ્પૂન જેટલું અહીંયા તેલ આપણે ઉમેરી દઈએ અને ફરીથી મિક્સ કરી લઈએ અને હવે એની અંદર થોડું થોડું પાણી ઉમેરીને એકદમ આપણે સ્મૂથ બેટર બનાવી લેવાનું છે સરસ રીતે આપણે પાણી રેડીને એકદમ સ્મૂથ બેટર બનાવી લઈએ અહીંયા સ્મૂથ બેટર બનીને આપણું તૈયાર થઈ ગયું છે હવે એની અંદર થોડો આપણે કુકિંગ સોડા ઉમેરીશું કુકિંગ સોડા અહીંયા આગળ એકદમ ચપટી ઉમેરવાનો છે ના અડધી ટી સ્પૂન કે ના હાફ ટી સ્પૂન કે નહીં વન ફોર્થ એકદમ ચપટી જે આપણી ચપટીમાં આવે એટલો જ ઉમેરવાનો છે અને હવે એની અંદર સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે આ ખીરામાં અને આપણું અહીંયા આગળ આ ખીરું બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે બટાકા વડાના જે આપણે ગોળા બનાણી તૈયાર રાખ્યા છે એ આપણે આ ખીરાની અંદર ડીપ કરીશું આમ ચમચીથી અને પછી એને ચમચી વડે જ આપણે બહાર કાઢી લઈશું તમે હાથેથી પણ કરી શકો છો તો ચમચીથી મેં બહાર કાઢી લીધું છે અને એક બાજુ મેં તેલ સરસ રીતે ગરમ કરવા મૂકી દીધું છે તો આની અંદર આપણે તેલમાં આપણે ડીપ ફ્રાય કરવાનું છે તો એવી રીતના એક એક કરીને બધા જ આપણે વટાકા વડા અહીંયા તળી લેવાના છે સરસ રીતે અને આપણા બધા વટાકા વડા તળીને રહી તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આજના ગુજરાતી રીતે બટાકા વડાની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો વધારેમાં વધારે શેર કરજો સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો મળીશું બહુ જ જલ્દી બીજી રેસીપી સાથે ત્યાં સુધી ધન્યવાદ